नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपनुं हृदयपूर्वक स्वागत छे। तमने आ वीडियो ना थंबनेल एटले के टाइटल उपरथी खबर पड़ी गई छे के जम्या पछी बीड़ी पीवाथी आपणुं पाचन खूब झड़पथी थाय छे। तो आजे हूँ तमने एक सत्य घटना कहूँ छूँ कि मारा एक खास मित्र छे, अमे बंने जमी लीधा पछी बैठा हता। तो थोड़ी वार थई एटले एमने कह्युं कि चालो मारी साथे आपणे थोड़ुं बहार फरीने आईए। तो मैं कहूँ ना, जम्या पछी बेसवुं जोईए। तो मने के आपणे भोजन जमवानुं खूब झड़पथी पची जाय एवी हूँ तमने एक ट्रीक बताऊँ। तो हूँ एमनी साथे गयो। तो थोड़ी वार पछी बहार गया एटले एमने खिस्सामांथी बीड़ी काढी अने बीड़ी पीवानी शरूआत करी। एने मैं कह्युं बीड़ी ना पीवाय, बीड़ी पीवाथी नुकसान थाय। एटले एमने मने कह्युं कि बीड़ी पीवाथी नुकसान ना थाय, बीड़ी पीवाथी डॉक्टरे मने कह्युं छे कि पाचन खूब झड़पथी थाय। એમણે કહ્યું કે બીડી પીવાથી મારું જે ડાયાબિટીસ છે શરીરમાં એ કંટ્રોલમાં રહે છે અને જમવાનું ખૂબ ઝડપથી પચે છે। મેં કીધું એવા કોઈ ડૉક્ટર મેં જોયા નથી કે જે ડૉક્ટર તમને આવી સલાહ આપે કે જમ્યા પછી બીડી પીવાની। તો એમણે બીડી પીવાની શરૂ ચાલુ રાખી અને એમણે કહ્યું કે હું નિયમિત બીડી પીઉં છું જમ્યા પછી। તો મેં કહ્યું જમ્યા પછી બીડી પીવાથી નુકસાન થાય છે, પરંતુ એમના મનમાં એક એવી ગ્રંથિ ગમે તે કારણસર કે ગમે તે વ્યક્તિએ ઘુસાડી છે કે એમને એક જ હતું મગજમાં કે જમ્યા પછી હું બીડી પીઉં છું તો મારું જમવાનું જલ્દીથી પાચન થાય છે અને મારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે। તો મિત્રો, આવા ઘણા બધા લોકો હોય છે કે જેઓ જેમને ટેવ હોય છે કે જમ્યા પછી બીડી પીવાની। તો આપ સર્વેને મારી વિનંતી છે કે જમ્યા પછી ક્યારેય બીડી ના પીવી જોઈએ, કારણ કે જમ્યા પછી જો આપણે બીડી પીએ તો બીડી એટલે કે એની અંદર જે તમાકુ હોય છે એની અંદર જે નિકોટિન નામનું જે ઝેરી તત્વ હોય છે એનો જે ધુમાડો છે એ આપણા શરીરની અંદર જાય છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર ભળી જાય છે। તો એ ખોરાકની અંદર ભળવાથી આપણા શરીરમાં લોબાગડે અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને આપણે જે ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થતું નથી। તો જે લોકોને આવી ટેવ હોય જમ્યા પછી બીડી પીવાની, એ મહેરબાની કરી જો તમારા મગજમાં કદાચ આવી ગ્રંથિ હોય કે બીડી પીવાથી જલ્દી પાચન થાય છે તો એ તમારી માન્યતા ખોટી છે અને મહેરબાની કરી અને જમ્યા પછી જો તમે બીડી પીતા હોય કે માવો મસાલો ખાતા હોય તો એ ખાવાનું બિલકુલ બંધ કરી દેજો, કારણ કે એનાથી આપણા શરીરને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, થેન્ક યુ।